અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. નવસારી પોલીસે ડ્રગ્સ માફિયોના નવા કિમિયાનો પર્દાફાશ કર્યો છે. ચરસની ખેપ મારવા માટે આવી રહ્યો છે. નવસારી પાસેના બોરિયાચ ટોલનાકા પર રૂટીન ચેકિંગ દરમિયાન રૂરલ પોલીસને ધૂમ સ્ટાઇલથી બાઇક હંકારતા બે શંકાસ્પદ સગીને અટકાવવાની કોશિશ કરી હતી. તેઓ બાઇક રિવર્સ કરી ભાગવા જતા ડિવાઇડર સાથે અથડાયા હતા, જેને ફિલ્મી ઢબે પોલીસે પકડી સઘન પૂછપરછ કરી તપાસ કરતા તેમના આંતરવસ્ત્રોમાં છુપાવેલું 190 ગ્રામ પ્રતિબંધિત નાર્કોટિક્સ ચરસ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત 95,000 રૂપિયા થાય છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે બંને સગીરો મુંબઈથી અમદાવાદ ખાતે વસ્ત્રાપુરમાં ચરસની ડિલિવરી કરવાના હતા, પણ નવસારી રૂરલ પોલીસની સતર્કતાથી તેઓ ઝડપાઈ ગયા હતા. નવસારી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે વહેલી સવારે એક મોટરસાઇકલ ચાલક છે, જે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ચેક કરતા એની પાસેથી 190 ગ્રામ ચરસ મળી આવેલ હતું. આ બંને જે સગીર વયના ઈસમો છે એમની પૂછપરછ કરતા બંને બોમ્બેથી આવી રહેલા હતા અને અમદાવાદ તરફ જઈ રહેલા હતા, અને બોમ્બેની અંદરથી એક વિરાજ ઠક્કર નામની વ્યક્તિ, એમને આ જથ્થો છે એ અમદાવાદ ખાતે યશ શાહ નામની વ્યક્તિને ડિલિવરી કરવા માટે મોકલેલા હતા. પોલીસ દ્વારા એમની વધુ પૂછપરછ કરતા એ લોકો જ્યારે બોમ્બેથી આવી રહેલા હતા ત્યારે ચીખલી ખાતે એક ઈસમ પાસેથી એમણે મોબાઈલની ચીલઝડપ પણ કરી હોવાનું કબૂલાત કરી અને જે ગુનો ચીખલી પોલીસ સ્ટેશનની અંદર દાખલ થયેલ છે. આ બંને છે એ ડ્રગ્સ લેવા માટેના આદિ છે, અને જેમની પાસેથી આ જથ્થો મેળવેલો છે એટલે એક પોલીસની ટીમ છે એ બોમ્બે ગયેલ છે અને આરોપીની તજવીજ ધરપકડ માટેની હાથ ધરેલી છે. સાથે સાથે જે અમદાવાદનો જે આરોપી છે એમની તપાસમાં અમદાવાદ શહેર પોલીસને સાથે રાખી કરતા એના કબજાની અંદરથી પણ ગાંજાની થોડી ક્વોન્ટિટી મળી આવેલી છે. તે મુજબનો અમદાવાદ શહેરમાં ગુનો દાખલ થયેલ છે, એટલે પોલીસ એમને પણ અમદાવાદ શહેરની કાર્યવાહી પૂર્ણ થઈ એ લાવી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.